હવે આગળ વાત કરીએ તો વિજાપુરની. વિજાપુરમાં દોશીવાડાથી મસ્જિદ રાઠોડ વાસથી ચક્કર સુધી ગંદુ પાણી ઉભરાતા રોષ. પાલિકામાં નગરજનોએ ચાલુ સામાન્ય સભામાં જઈ રજૂઆત કરી. વિજાપુરના દોશીવાડાથી ચિસ્તીવાસ, વૈદનો માડ, મહાબીબીની ફરી, ચૌહાણવાસ, બેલીમવાસ, ચક્કર સુધીના રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાતું હોવાની ફરિયાદો લેખિત મૌખિક હોવા છતાં આ વિસ્તારોના નગરજનોની રજૂઆત હોવા છતાં કોઈ કામગીરી નહીં કરવામાં આવતા આ વિસ્તારના લોકો ચાલુ સભામાં પહોંચી ધગેરાવો કર્યો હતો, જેમાં ચીફ ઓફિસર મંટિલ પટેલે રજૂઆત કરતા આવેલા નગરજનોની વાત સાંભળીને ચાલુ મિટિંગમાં હાજર સભ્યો વચ્ચે કામગીરી કરવા માટે ઠરાવમાં લઈને પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી, જેમાં રજૂઆત કરવામાં આવેલા મહેમૂદભાઈ શેખ, સલીમભાઈ બહેલીમ, ઇકબાલભાઈ બાપુ, મોઇન ચૌહાણ, આરીફ શેખ સહિત આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી થાકી ગયા, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી, જેથી પાલિકામાં મિટિંગનું જણાતા તમામ સભ્યો હાજર હોવાથી અમારી વાચા તમામ સામે મૂકી છે અને જો હવે સ્તવરે કોઈ કામગીરી કરવામાં નહીં આવે અને આનો નિકાલ કરી કોઈ કામગીરીને ઠરાવ ઉપર નહીં લેવામાં આવે તો અમે ગાંધી માર્ગે જવા સુધી આંદોલન કરી ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો કરીશું. એમાં અમને કોઈ નુકસાન થશે તો જવાબદાર અધિકાર પદાધિકારીઓનું રહેશે. જ્યારે આ બાબતે ઉપસ્થિત પાલિકા સદસ્યો સલીમ રાજા ઉર્ફે રાજુભાઈ કાજી તેમજ ફૈજભાઈ સૈયદ તેમજ સાહિસ્તા બાનુ સૈયદ તેમજ નુસરત જહા બુખારીને પૂછતા તેઓએ સંયુક્તપણે જણાવ્યું હતું કે આવેલ રજૂઆત કરતાની રજૂઆત અમો ચીફ ઓફિસર મંટિલ પટેલ સમક્ષ કરી તેને ઠરાવ ઉપર લેવડાવીને સમસ્યાનો નિકાલ કરવા પ્રયત્ન કરીશું. જોકે રજૂઆત કરવા આવેલું ટોરું મિટિંગ હોલમાં ઘૂસી ગયું હતું, જેથી મિટિંગ મોડા સુધી ચાલી રહી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.